શું એક વીજળીના બલ્બમાંથી વાઈફાઈ કરતા 100 ગણી વધારે સ્પીડે ઇન્ટરનેટ મળી શકે? તમે બિલકુલ બરાબર સાંભળ્યું છે, હું વાત કરી રહ્યો છું લાઇફાઈ ટેકનોલોજીની, જેના વિશે કદાચ ઘણા બધા લોકોને ખબર પણ હશે, પણ જેમને ના ખબર હોય કે લાઇફાઈ ટેકનોલોજી શું છે તેમને હું આજના ડેલી ડોઝમાં જણાવીશ, કારણ કે લાઇફાઈ ટેકનોલોજી એ ઇન્ટરનેટનું ભવિષ્ય બની શકે છે. તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર, હું હિમ ખત્રી. આજે આપણે ડેલી ડોઝમાં વાત કરીશું લાઇફાઈ ટેકનોલોજીની, જેનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ ફિડેલિટી ટેકનોલોજી. લાઇફાઈ એક વાયરલેસ ઓપ્ટિકલ નેટવર્કિંગ ટેકનિક છે, જે માહિતીને એકથી બીજી જગ્યાએ મોકલવા માટે, એટલે કે ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે LED નો ઉપયોગ કરે છે. લાઇફાઈ એક પ્રકાશ આધારિત વાઇફાઈ છે, જેમાં માહિતીની આપલે માટે, એટલે કે ડેટાના ટ્રાન્સફર માટે, રેડિયો વેવ્સની જગ્યાએ પ્રકાશનો ઉપયોગ થાય છે. લાઇફાઈના વધારે સ્પીડ સિવાય પણ અનેક ફાયદા છે, જેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ધરાવતા વિસ્તારોમાં કામ કરવાની ક્ષમતા, મેડિકલ અને એરોસ્પેસમાં હાઈ બેન્ડ વિડ્થ પર કામ કરવાની ક્ષમતા, અને એટલે જ હાલ દુનિયામાં અનેક સંગઠનો લાઇફાઈ ટેકનોલોજીને વિકસાવી રહ્યા છે. હવે બીજો એક સવાલ એ થાય કે લાઇફાઈ ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે? તો લાઇફાઈની કામ કરવાની એકદમ સિમ્પલ રીત છે, જેમ દરેક કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં ડેટાને મોકલવા માટે અને ડેટાને રિસીવ કરવા માટે અલગ અલગ પાર્ટ હોય છે, એમ લાઇફાઈમાં પણ મેઇન 3 પાર્ટ હોય છે, જે ડેટાના સિગ્નલ લાવા લઈ જવાનું કામ કરે છે. આ 3 કમ્પોનન્ટ છે, LED બલ્બ, લેમ્પ ડ્રાઈવર અને ફોટો ડિટેક્ટર. તો LED બલ્બ ડેટા સિગ્નલને લાવા લઈ જવાના માધ્યમ તરીકે કામ કરે છે, જ્યારે લેમ્પ ડ્રાઈવર આ ડેટાને ટ્રાન્સમિટ કરે છે, અને ફોટો ડિટેક્ટર આ સિગ્નલને રિસીવ કરે છે અને આવી રીતે માહિતીની આપલે થાય છે. લાઇફાઈ ટેકનોલોજીમાં લેમ્પ ડ્રાઈવર એ સૌથી મહત્વનો ભાગ હોય છે, કારણ કે ઇન્ટરનેટ સોર્સથી જોડાયેલો હોય છે અને એના થ્રુ જ LED ને સિગ્નલ મોકલવામાં આવે છે. LED માં એક ચિપ લાગેલી હોય છે, જે સિગ્નલ પ્રોસેસિંગ યુનિટ તરીકે કામ કરે છે, અને એટલે જ લેમ્પ ડ્રાઈવરમાંથી મળતા સિગ્નલને એ પ્રકાશના રૂપમાં પરિવર્તિત કરે છે, જેના માટે LED બલ્બ દ્વારા તેના પ્રકાશને નિયંત્રિત કરવામાં આવે છે. તો જે લેમ્પ ડ્રાઈવર હોય છે, ડેટા સિગ્નલ્સને LED બલ્બમાં ટ્રાન્સમિટ કરે છે, અને LED બલ્બ આ ડેટા સિગ્નલ્સને પ્રોસેસ કરીને તેને લાઇટ વેવ્સમાં કન્વર્ટ કરીને પ્રસારિત કરે છે. જ્યારે આ સિગ્નલ્સ LED બલ્બમાંથી થઈને ફોટો ડિટેક્ટર સુધી પહોંચે છે, તો ફોટો ડિટેક્ટર આ સિગ્નલ્સને કેપ્ચર કરી લે છે, અને ફોટો ડિટેક્ટર એમાં હાજર ડેટાને બાઇનરીમાં, એટલે કે 0 અને 1 માં રીડ કરવા માટે કન્વર્ટ કરી દે છે, અને ડિવાઇસમાં ડેટા પ્રોસેસ થઈને ફોટો, વિડીયો કે ઓડિયોના રૂપમાં દેખાવા લાગે છે. અને આવી રીતે લાઇટના માધ્યમથી એક ડિવાઇસથી બીજા ડિવાઇસની વચ્ચે કોમ્યુનિકેશન થાય છે, જે ઘણું સ્પીડી અને સુરક્ષિત હોય છે, અને એટલે જ ભારત સહિત અનેક દેશ લાઇફાઈ ટેકનોલોજીને વિકસાવી રહ્યા છે. જો તમને લાગ્યું હોય કે આજના ડેલી ડોઝનો વિડીયો જોઈને ઇન્ફોર્મેશનમાં થોડો ઘણો વધારો થયો છે, તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.